નમસ્તે, હું આદર્શ છું. ઘણા વખતથી આપણે અવનવા પ્રયોગો કરીએ છીએ. એક ગર્વ સાથે કહેવું પડે એવી વાત કે આપણી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. આઝાદી કા અમૃત મહોત્સવ અત્યારે ભારતભરમાં ઉજવાઈ રહ્યા છે. જુદી જુદી જગ્યાએથી જુદા જુદા કાર્યક્રમો થાય છે. દાખલા તરીકે તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી દરેક ગામડામાં લીગલ લિટરસી કેમ્પ થાય છે કે ભાઈ કાયદાની માહિતી મળે. આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. તો આવી જ રીતે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સુંદર કાર્યક્રમ આપ્યો છે, 75 લાખ પોસ્ટકાર્ડ કેમ્પેઇન. અને ગર્વ સાથે આપણે આ સંસ્થા આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં કરવાનું શું? તો આઝાદીને 75 વર્ષ થયા છે, એવા અનેક નાયક અનેક હીરો છે કે જેમણે ઘણું કર્યું હશે, જેમણે પોતાના જીવનનું બલિદાન આપી દીધું, પરંતુ એમનું કોઈ ક્યાંય નોંધ લેવાયેલી નથી. નાની નાની વાતોથી, દાખલા તરીકે આપણે ભણીએ છીએ ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજની વાત આપણે આવીએ છીએ, અને સાથે સાથે હમણાં પિક્ચર આવ્યું તાનાજી માલસોરે. તો શિવાજી મહારાજ માટે તાનાજીએ આખું પોતાનું જીવન, પોતાના દીકરાના લગ્ન હતા, આ બધા જોયું પિક્ચર. પિક્ચર છે, થોડું ઘણું આગળ પાછળ હશે. તો આવું ઘણું કહ્યું. તો આવું આપણી આજુબાજુમાં કે નજીકમાં કે રાજ્યમાં કે દેશમાં કોઈએ ને કોઈએ આવું કંઈ ને કંઈ કરેલું હશે ને, જેને પ્રસિદ્ધિ નહીં મળેલી હોય, જેની કોઈ નોંધ નહીં લેવાની હોય, સ્વતંત્રતા સેનાની તરીકે રજીસ્ટર પણ નહીં થયા હોય કે ટોલના કે કાર્ડ બતાવીને નીકળતા નહીં હોય. તો આવા લોકો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા એક આખો બહુ સરસ કેન્દ્ર સરકાર ગ્રંથ બનાવવાની છે. આપણને તક એવી મળી છે કે એવી માહિતી આપણે આપી શકીએ. તમે આવી માહિતી ગૂગલમાંથી પણ મેળવી શકશો અને કોઈ પણ જગ્યાએથી મેળવી શકાય. સાથે સાથે બાળકો ભારતનું ભવિષ્ય છે. 2047માં 100 વર્ષ પૂર્ણ થશે. સુવર્ણ જયંતિ ન કહેવાય પણ હીરક જયંતિ કહેવાશે, ડાયમંડ જ્યુબિલી. તો ત્યારે ભારત કેવું હશે, આ બે વિષય ઉપર પોસ્ટકાર્ડ લખવાના છે. બેમાંથી કોઈ પણ વિષય ઉપર લખી શકાય. એક વિષય તો કે સ્વતંત્રતા સંગ્રામના અપ્રસિદ્ધ હીરો, અને બીજો વિષય એટલે 2047માં ભારત માટેનું મારું વિઝન. તમારી જે કલ્પના હોય કે અહીંયા રોડ નહીં પણ હવામાં ગાડી ઉડતી હોય, ફ્યુઅલમાં પેટ્રોલ નહીં પણ હાઇડ્રોજન પુરાતું હોય, આવું જે કંઈ વિઝન હોય કે જે કંઈ પણ તમારી કલ્પના હોય કે સ્કૂલ જે બધી ડિજિટલ હોય, તો આવું પણ લખી શકાય. આપણે આ કાર્યક્રમની સાથે એક નાનકડું વધારાનું એવું જોડીએ છીએ, જેમને ઈચ્છા છે એવા બાળકો જ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાતી મીડિયમના બાળકો આજે તારીખ 8/12/2021 બપોરે ઈશાબેન જે બેસે છે ત્યાંથી રજીસ્ટ્રેશન, આપણી જે સ્કૂલનો કાઉન્ટર છે ત્યાંથી પોતાનું પોસ્ટકાર્ડ લઈ જાય, શાંતિથી ઘરે બેસે, વાલીઓ સાથે મળી. આ એવું હરીફાઈ છે કે જેમાં સાથે બેસીને લખવાની છૂટ છે. સાથે બેસી અને પોસ્ટકાર્ડ લખે અને 9મી તારીખે જમા કરાવે. ઇંગ્લિશ મીડિયમના જે કોઈ બાળકો છે, આ બાળકો 9મી તારીખે સવારે, કારણ કે આ વિડીયો અત્યારે આવે છે એટલે અત્યારે નહીં ખબર હોય, 9મી તારીખે સવારે સેમ જગ્યા રજીસ્ટ્રેશન કાઉન્ટર ઈશાબેન પાસેથી લઈ પોસ્ટકાર્ડ, અને આ પોસ્ટકાર્ડ પોતાના પરિવાર સાથે મળી આખું તૈયાર કરી અને 10મી તારીખે સવારે અહીંયા પહોંચાડી. આ તમામ પોસ્ટકાર્ડમાંથી સર્વશ્રેષ્ઠ 3 પોસ્ટકાર્ડને આપણે પુરસ્કૃત કરવાના. તમે સીધું પણ પોસ્ટ કરી શકો, પણ આપણે એમાંથી પણ શોર્ટ આઉટ કરી અને ત્યાંથી જે કંઈ નોંધ લેવાય આપણે પણ 3 વિજેતા જાહેર કરવાના. તો 10મી તારીખ સુધીમાં બંને વિભાગના પોસ્ટકાર્ડ મળી જાય અને બધાને, કદાચ કોઈ વાલીઓને પણ પોસ્ટકાર્ડ લખવાનું મન થાય આ વિષય ઉપર તો લખી શકાય. અસ્તુ, ભારત માતા કી જય.